गुड मॉर्निंग स्टूडेंट्स। अगौना क्लास में आपणे शरत पाठनी शुरुआत करी हती। एमां जोयुं हतुं के वकील अने बैंक मालिक वच्चे शरत लागे छे। बैंक मालिकनुं एवुं मानवुं छे के जन्मठेपनी सजा करता मृत्युदंड सारो, अने अमुक लोकोनुं एवुं मानवुं छे કે મૃત્યુદંડ કરતાં જન્મટીપની સજા સારી। એક યુવાન વકીલ જે મિજબાનીમાં આવ્યો હતો, એ યુવાન વકીલ આ બાબતે સહમત થતો નથી ને એવું કહે છે કે મૃત્યુદંડ કરતાં જન્મટીપની સજા સારી। અને એ બાબતે વકીલ અને બેંક માલિક વચ્ચે શરત લાગે છે કે જો તમે 5 વર્ષ જેલમાં એકલવાયું જીવન ગુજારો તો હું 20 લાખ રૂપિયા આપીશ। ત્યારે વકીલ યુવાન જે છે એવું કહે છે કે 5 વર્ષ નહીં પણ હું 15 વર્ષ જેલમાં વિતાવવા તૈયાર છું। ત્યાં સુધી આપણે આ પાઠને જોયો હતો, હવે આજે આગળ જોઈશું કે બેમાંથી શરત જીતે છે કોણ। બરાબર, છેલ્લે આપણે જોયું હતું કે બેંક માલિકે કહ્યું કે હું 20 લાખ રૂપિયાનું જોખમ ઉઠાવું છું, ત્યારે વકીલ યુવાને કહ્યું કે તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો તો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું। અરે નવયુવાન, તું છેલ્લો નિર્ણય લે છે તે પહેલાં 2 વાર વિચાર કરી લે। મારે મન તો 20 લાખની કોઈ વિશાદ નથી, કારણ કે મારી પાસે તો અઢળક ધન છે, સંપત્તિ છે, માટે 20 લાખની કોઈ વિશાદ નથી। પણ તારે માટે જિંદગીના 15 વર્ષ ઉત્તમ વર્ષ ગુમાવવાના થશે। તારા જેવા અવિચારી યુવાન બહુ ઓછા હોય છે, એક વાત ન ભૂલતો કે ફરજિયાતપણે ભોગવવી પડતી સજા કરતાં સ્વયં સ્વીકૃત સ્વૈચ્છિક સજા વધારે કઠોર લાગે છે। પણ યુવાન વકીલ મક્કમ રહ્યો અને અતિશય મૂર્ખાઈ ભરેલી અને અક્કલ વગરની શરતનું પાલન કરવા તૈયાર થયું। આ વકીલ પોતાની વાત પર મક્કમ રહ્યો અને એને અવાસ્તવિક મૂર્ખાઈ ભરેલી એટલે અવાસ્તવિક વાત એ સ્વીકારીને એનું પાલન કરવા માટે એ તૈયાર થાય છે। આમ બંને વચ્ચે શરત લાગી જાય છે। શરત સજાની શરત પ્રમાણે એવું ઠરાવવામાં આવ્યું કે જે શરત રાખી એમાં શું નક્કી કરવામાં આવ્યું કે સજાની શરત પ્રમાણે એવું ઠરાવવામાં આવ્યું કે બેંક માલિકના ભાગમાં આવેલા એક સુંદર રહેઠાણમાં આ યુવાન વકીલે કડક ચોકી પહેરા હેઠળ સજા ભોગવવાની રહેશે। વળી તે શરત નક્કી થઈ કે 15 વર્ષ સુધી વકીલે એ આવાસની બહાર ક્યાંય નીકળવું નહીં। 15 વર્ષ સુધી વકીલે આ આવાસની બહાર નીકળવાનું નહીં, એટલે કે 15 વર્ષ સુધી એને એના એ જ ઉરડામાં પુરાઈ રહેવાનું, આવાસની બહાર રહેવાનું નહીં, કોઈ માણસને મળવું નહીં, કોઈ માણસને પણ નહીં મળવાનું, કોઈ માણસનો અવાજ સુદ્ધા એને કાને પડવો જોઈએ નહીં, કોઈ માણસનો અવાજ પણ એને સંભળાવવો જોઈએ નહીં, કોઈ જાતના છાપા કે પત્રો એને અપાશે નહીં। છાપા અને પત્રો એટલે બહારની ખબરો પણ એની સુધી પહોંચવી ના જોઈએ એમ। તેમ છતાં એ વકીલ સંગીતના વાદ્યો તથા કેટલાક પુસ્તકો રાખી શકશે, સમાચારપત્રો વર્તમાનપત્રો એમ કે અંદર ના જવા જોઈએ, પણ જો એ ઈચ્છે તો પુસ્તકો અને વાદ્યો સંગીતના વાદ્યો એ રાખી શકે પોતાની પાસે, પત્રો લખી શકશે અને પોતે જે કંઈ ખાવા પીવા ઈચ્છે તે મેળવી શકશે એવું નક્કી કરવામાં આવ્યું। પોતે જે ખાવા પીવા ઈચ્છે એને મળે, સાથે સાથે એ પત્ર પણ લખી શકે અને પુસ્તકો વાંચી શકે ને વાદ્યો વગાડી શકે, પણ સમાચારપત્રો કે એવું એ વાંચી શકે નહીં, ના ટીવી કે એવું કંઈ જોઈ શકે। એટલે આ રીતની શરત એમ કે રાખવામાં આવી। આમાંનું જો કોઈ એક પણ નિયમ ભંગ થાય તો શરત મુજબ એને 20 લાખ રૂપિયા મળે નહીં। આવાસમાં રાખવામાં આવેલી નાનકડી બારીમાંથી જ આ વ્યવહાર કરવાનો હતો। એને પુસ્તકો જોઈતા હોય, વાદ્ય જોઈતા હોય, ખાવા પીવાનું જોઈતું હોય તો આવાસમાં રહેલી એક નાનકડી બારીમાંથી જ આ બધી વસ્તુની આપ લે થાય, કોઈ માણસનું મોઢું દેખાડ્યા વગર જ, કોઈની સાથે વાતચીત નહીં કરવાની અને કોઈને બોલવાનું નહીં કે કોઈને જોવાનું પણ નહીં। આ પ્રમાણે એને એક આવાસમાં એક ઓડામાં એમ કે રાખવામાં આવ્યું। 1870ના નવેમ્બરની 14મી તારીખે
1870 ના નવેમ્બરની 14મી તારીખે 12 વાગ્યાથી સજાનો પ્રારંભ કરવામાં આવ્યો અને એ સજાનો અંત 1885ના નવેમ્બરની 14મી તારીખે બરાબર 12 વાગે આવવાનો હતો. જે શરતો મૂકવામાં આવી હતી તેમાંની એક પણ શરતનો ભંગ થાય કે વકીલ કેદી એની જેલમાંથી 2 મિનિટ જેટલો પણ વહેલો બહાર નીકળી આવે તો બેંક માલિક એને 20 લાખ રૂપિયા ચૂકવવા બંધાયેલો ન હતો. 2 મિનિટ 12 વાગ્યા પછી જ સજા એમ કે પૂરી થાય અને 12 વાગવામાં 2 મિનિટ 12 હોય ને પહેલાં પોતાના આવાસમાંથી બહાર નીકળી જાય, 15 વર્ષ ભલે એને જેલવાસ ભોગવ્યો હોય તો પણ તો બેંક માલિક એને પૈસા આપશે નહીં અથવા આપવા માટે બંધાયેલો નથી એવું નક્કી કરવામાં આવ્યું. અથવા જે જે શરતો રાખી છે એ શરતોમાંથી કોઈ એક શરતનો પણ ભંગ થાય તો પણ એને પૈસા આપવા બંધાયેલ નથી. જેલવાસના પ્રથમ વર્ષ દરમિયાન વકીલ કેદીને એકલતા ઘણી સારી, એટલે કે પહેલાં વર્ષે તો એને ઘણું એકલું લાગ્યું. એમ કોઈ પણ વસ્તુ છે શરૂઆતમાં આપણને આકરી પડે પણ ધીરે ધીરે પછી આપણને એનાથી શું થાય ટેવ પડી જાય. એટલે જેલવાસના પ્રથમ વર્ષ દરમિયાન વકીલ કેદીને એકલતા ઘણી સારી, ધીમે ધીમે એ વાંચન તરફ વળ્યો અને પછી પોતાની એકલતા દૂર કરવા માટે એને પુસ્તકો રાખવાની છૂટ આપવામાં આવી હતી એટલે એને પુસ્તકો વાંચવાના શરૂ કર્યા. એણે અનેક પ્રસિદ્ધ પ્રાચીન ગ્રંથો વાંચી નાખ્યા, વાંચન શરૂ કર્યું ને પ્રસિદ્ધ પ્રાચીન ગ્રંથો જે હતા એને વાંચવાના શરૂ કર્યા, વાંચી નાખ્યા, સંગીતની મોજ માણી અને કલાકો સુધી લખ્યા કર્યું. એ રીતે 5 વર્ષ વીતી ગયા. 6ઠા વર્ષે કેદીએ જુદી જુદી ભાષાઓનો અભ્યાસ કર્યો. પહેલું વર્ષ એને આકરું લાગ્યું, પછી એણે શું કર્યું, ધીમે ધીમે પુસ્તકો વાંચવાના શરૂ કર્યા. મોટા મોટા ગ્રંથો એને વાંચી દીધા, કેટલુંક લખ્યું પણ ખરું, એને મનમાં આવ્યું એ લખવાની છૂટ હતી એટલે લખ્યું પણ ખરું અને સંગીતની મોજ માણી. આ રીતે એણે 5 વર્ષ પૂરા કર્યા. હવે 6ઠા વર્ષે કેદીએ જુદી જુદી ભાષાઓનો અભ્યાસ કર્યો, તત્વજ્ઞાન તથા ઇતિહાસનું પણ અધ્યયન કર્યું. 6ઠા વર્ષે એને જુદી જુદી ભાષાઓ, તત્વજ્ઞાન અને ઇતિહાસનું અધ્યયન કર્યું. એ પછીના 4 વર્ષ દરમિયાન એણે અંદાજે 600 જેટલા મોટા મોટા પુસ્તકો વાંચી કાઢ્યા. એ પછીના 4 વર્ષ સુધીમાં એણે 600 જેટલા પુસ્તકો વાંચ્યા. 10મા વર્ષ પછી તો ટેબલ પાસે બેસીને ફક્ત બાઇબલનું જ અધ્યયન તેણે કરવા માંડ્યું 10મા વર્ષ પછી. આ રીતે એણે 10 વર્ષ વિતાવ્યા અને પછી જુદી જુદી ભાષાઓનો પણ એણે અભ્યાસ કર્યો અને પછી જુદી જુદી ભાષાઓમાં લખાયેલા પુસ્તકો પણ એણે વાંચ્યા. આ રીતે એણે બીજા 4 વર્ષ કાઢી દીધા એટલે કુલ માંડીને 10 વર્ષ થયા. તો 10 વર્ષ પછી એણે બાઇબલનો અભ્યાસ કર્યો, બાઇબલનું જ અધ્યયન તેણે કરવા માંડ્યું. એણે બાઇબલ વારંવાર વાંચ્યું. બાઇબલના વાંચન પછી એણે ઈશ્વરના અસ્તિત્વને લગતા શાસ્ત્રો તથા ધર્મના ઇતિહાસને લગતા પુસ્તકો હાથમાં લીધા. બાઇબલ વાંચ્યું, વારંવાર બાઇબલ એને વાંચવું ગમ્યું એટલે વાંચ્યું અને પછી બાઇબલ પછી એણે ધર્મના પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું, ધર્મના ઇતિહાસને લગતા પુસ્તકો વાંચવાના શરૂ કર્યા. જેલવાસના છેલ્લા 2 વર્ષ દરમિયાન એણે જુદા જુદા વિષયો પરના ઘણા બધા પુસ્તકો વાંચી કાઢ્યા હતા. છેલ્લા 2 વર્ષ દરમિયાન એણે ઘણા બધા પુસ્તકો વાંચી કાઢ્યા હતા. એણે જગતના મહાન લેખકોના પુસ્તકો વાંચ્યા, તદ ઉપરાંત પ્રાકૃતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ઔષધશાસ્ત્રના ગ્રંથો પણ વાંચ્યા. કોઈને કદી સાંભળવામાં ભાગ્યે જ આવ્યો હશે એવો એ બનાવ હતો. કોઈને ભાગ્યે જ આવું સાંભળવામાં આવા બનાવો, આમ તો ઘણા બનાવો એવા બનતા હોય કે વારંવાર એવું અહીં તે ત્યાં ને બધે થતું હોય એટલે આપણને સાંભળવામાં આવે, પણ આ બનાવ એવો હતો કે કોઈએ ક્યાંક ભાગ્યે જ સાંભળ્યું હશે. પેલા વૃદ્ધ બેંક માલિકને આ સગળી બાબત યાદ આવી. એણે વિચાર્યું કે આવતીકાલે 12 વાગે એ મુક્ત થઈ જશે. એટલે અત્યાર સુધી એને 15 વર્ષ કેદીએ કેવી રીતે વિતાવ્યા એનું વિવરણ કર્યું વચ્ચેના પેરેગ્રાફમાં. હવે પાછું ફરીથી પેલા બેંક માલિકને એ દિવસ યાદ આવ્યો કે હવે 2 દિવસ બાકી છે
તો એક જ દિવસ બાકી છે, તો આવતીકાલે 12 વાગે પેલો શરત મુજબ એના 15 વર્ષ પૂરા કરીને એ મુક્ત થઈ જશે અને અમારી શરત પ્રમાણે મારે એને 20 લાખ આપવા પડશે. હું જો એને એ રકમ આપી દઈશ તો હું બરબાદ થઈ જઈશ. હવે વિચાર, પહેલાં જ્યારે આ શરત લગાવી ત્યારે એ ખૂબ પૈસાવાળો હતો અને એની પાસે પૈસા હતા, એટલે કહે છે કે એ વખતે તો એને શરત લગાવતા લગાવી દીધી પેલા પૈસાના અભિમાનમાં કે 20 લાખ તો મારે મન કોઈ મોટી રકમ છે નહીં, એટલે એને એ વખતે શરત લગાવી દીધી. પણ હવે તો એની પાસે એટલા પહેલાં જેટલા પૈસા પણ નથી. પરિસ્થિતિ છે, જીવન છે, પરિસ્થિતિ બદલાતી રહે, આજે છે ને કાલે ધન સંપત્તિ નથી. તો આજે એની પાસે એટલા પૈસા તો આપી દે તો પછી એ બરબાદ થઈ જશે એવી પરિસ્થિતિ છે. એટલે પહેલા વૃદ્ધ માલિકને, બેંક માલિકને આ સગળી બાબત યાદ આવી. એણે વિચાર્યું કે આવતીકાલે 12 વાગે એ મુક્ત થઈ જશે, આવતીકાલે 12 વાગે એ મુક્ત થઈ જશે. અમારી શરત પ્રમાણે મારે એને 20 લાખ રૂપિયા આપવા પડશે. અમારી શરત પ્રમાણે મારે એને 20 લાખ રૂપિયા આપવા પડશે. જો હું એને એ રકમ આપી દઈશ તો હું બરબાદ થઈ જઈશ. 15 વર્ષ પહેલાં અહીં મળેલા બધા માણસો કરતાં હું વધુ પૈસાદાર હતો. જ્યારે એને મેજબાની મળી હતી અને શહેરના મોટા મોટા બુદ્ધિમાન વ્યક્તિઓને જ્યારે આમંત્રિત કર્યા હતા ત્યારે, એમ કે અહીંયા ભેગા થયેલા બધા જ લોકોમાં હું સૌથી વધારે એમ કે પૈસાદાર હતો. પણ આજે હું એટલો પૈસાદાર છું નહીં. એટલે હું પૈસાદાર રહ્યો નથી. વર્ષોથી મારી સમૃદ્ધિમાં ઘટાડો થતો રહ્યો છે. સોરી, તો હું બરબાદ થઈ જઈશ. 15 વર્ષ પહેલાં અહીં મળેલા બધા માણસો કરતાં હું વધુ પૈસાદાર હતો. પણ હવે બાજી પલટાઈ ગઈ છે. હું પહેલાં જેવો પૈસાદાર રહ્યો નથી. વર્ષોથી મારી સમૃદ્ધિમાં ઘટાડો થતો રહ્યો છે. વર્ષોથી મારી સમૃદ્ધિમાં ઘટાડો થતો રહ્યો છે. એ વકીલ કેમ મરી ન ગયો વિચારે છે, કારણ કે હવે એને પૈસા આપવાના થયા એટલે એના વિશે વિચારે છે કે મરી કેમ ના ગયો, આટલા વર્ષો કેમ રીતે જીવ્યો, 15 વર્ષ એકલો. મરી ગયો હોત તો સારું, તો શું મારે એને પૈસા આપવા પડે નહીં. એ વકીલ કેમ મરી ન ગયો? હવે એની ઉંમર 40ની થઈ છે. એ વખતે શરત લગાવી ત્યારે એની ઉંમર કેટલા વર્ષની હતી? 25 વર્ષની હતી. તો આજે એની ઉંમર એમ કે 40 વર્ષની થઈ છે. હવે એની ઉંમર 40ની થઈ છે તો મારી પાસે બાકી રહેલી છેલ્લી પાઈ પણ એ લઈ જશે. મારી પાસે જે થોડા ઘણા પૈસા હવે છે એ પણ એ હવે લઈ જશે. ધીમે ધીમે મારી સમૃદ્ધિમાં ઘટાડો થયો. જ્યારે મિજબાની મેં ગોઠવી હતી અને મોટા બુદ્ધિશાળી વ્યક્તિઓને મેં બોલાવ્યા હતા અને એ વખતે મારી પાસે અઢળક સંપત્તિ હતી, ભેગા થયેલા મહેમાનોમાં હું સૌથી વધારે એમ કે પૈસાદાર હતો. આજે પરિસ્થિતિ બદલાઈ છે. આજે જો હું આ 20 લાખ રૂપિયા એ વકીલને આપી દઈશ તો હું બરબાદ થઈ જઈશ એવું એને લાગે છે. એટલે આજે પરિસ્થિતિ બદલાઈ છે. હું પહેલાં જેવો પૈસાદાર રહ્યો નથી. વર્ષોથી મારી સમૃદ્ધિમાં ઘટાડો થતો રહ્યો છે. એ વકીલ કેમ મરી ન ગયો? હવે એની ઉંમર 40ની થઈ છે. મારી પાસે બાકી રહેલી છેલ્લી પાઈ પાઈ પણ એ લઈ જશે, પરણશે અને મજા કરશે. જ્યારે મારે એક ભિખારીની જેમ એની સામે ઈર્ષ્યાથી જોતા રહેવું પડશે. ના ના, આ તો ભારે થઈ ગઈ, એનું મોત જ હવે એકમાત્ર ઉપાય રહ્યો છે. વકીલ વિચારે છે, સોરી, વકીલે તો એના જીવનના અમૂલ્ય 15 વર્ષ વિતાવ્યા. કેવી રીતે વિતાવ્યા તો એ પ્રશ્ન પણ તમારા માટે IMP છે. તો શરૂઆતના જે વર્ષો હતા એ શરૂઆતના વર્ષોમાં એને શું કર્યું તો પુસ્તકો વાંચ્યા, જુદા જુદા મોટા મોટા મહાન વ્યક્તિઓના ગ્રંથો વાંચ્યા. બાકીના 4 વર્ષમાં એણે જુદી જુદી ભાષાઓ શીખવાનું શરૂ કર્યું અને જુદી જુદી ભાષાઓ શીખીને એણે બીજા પુસ્તકો, મહાન ગ્રંથો વાંચ્યા. એમ કરીને એણે 10 વર્ષ પૂરા કર્યા. એણે મનમાં જે આવ્યું એ લખ્યું પણ ખરા,
वाद्यों वगाड़े एटले के संगीतनी मौज माणे आम करीने एने 10 वर्ष पूरा करे। बाकीना जे 5 वर्ष बाकी हता एमां एने शुरुआत बाइबल ने वाँच्यू अने बाइबलनू पुस्तक एने वधारे पसंद आव्युं जेथी एने वारंवार वाँच्यू अने बाइबल वाँच्या पछी एने आध्यात्मिक ज्ञान थयुं અને આધ્યાત્મિક જ્ઞાન થયા પછી એને ધર્મના ઇતિહાસના પુસ્તકો વાંચે અને એ પુસ્તકો વાંચીને એનામાં કંઈક નવું પરિવર્તન આવ્યું કે આપણે કહીએ છીએ ને કે સારા પુસ્તકો હોય અને સારા પુસ્તકો વાંચવાથી આપણને શું મળે છે સારા પુસ્તકો વાંચવાથી આપણને જ્ઞાન મળે અને આપણા જીવનમાં કંઈક સાચી દિશા મળે તો આને પણ આ વકીલને પણ એવું જ થયું એને સારા સારા પુસ્તકો વાંચ્યા અને પાછળના વર્ષોમાં તો એને આધ્યાત્મિક પુસ્તકો વાંચ્યા જેથી એનામાં કંઈક નવું જ જ્ઞાનનો પ્રકાશ થયો અને એના કારણે એને જે ભૌતિક સુખ સંપત્તિ છે એ ભૌતિક સુખ સંપત્તિમાંથી એની બધી જ મોહમાયા ઉઠી ગઈ અને એને હવે આ સંસારમાં સંસારના સ્વજનોમાં કે સંસારની કોઈ બી સુખ સુવિધાવાળી વસ્તુઓમાં કોઈ રસ રહ્યો નહોતો ધન સંપત્તિમાં પણ એને રસ રહ્યો નહોતો એવું એના જીવનનું પરિવર્તન આવ્યું એના જીવનમાં પરિવર્તન આવ્યું એની અને બીજી બાજુ વકીલ પેલો બેંક માલિક શું વિચારે છે કે આને જીવનના 15 વર્ષ પૂરા કરી દીધા હવે એ 40 વર્ષનો થયો હશે અને હવે મારે એને પૈસા આપી દેવા પડશે શરત મુજબ હું એને 20 લાખ રૂપિયા આપી દઈશ એટલે તો હું બરબાદ થઈ જઈશ મારી પાસે તો કશું રહેશે જ નહીં કારણ કે પહેલાં એ પૈસાદાર હતો એ વસ્તુ બરાબર છે પણ પછી પૈસાદાર થયા પછી એના જીવનમાં બદલાવ આવ્યો પરિસ્થિતિ બદલાઈ અને પહેલાં કરતાં ધીરે ધીરે એની ધન સંપત્તિ ઘટતી ગઈ આજે એની પાસે જે 20 લાખ રૂપિયા છે એ જો પેલા વકીલને આપી દેશે તો એ બરબાદ થઈ જશે એને ભીખ માગવાનો વારો આવશે એટલે કહે છે કે મારે ભીખ માગવાનો વારો આવશે અને મારા 20 લાખ રૂપિયા લઈને પેલો જે વકીલ છે એ પરણશે અને આનંદથી મોજ મસ્તીથી રહેશે એવું એ મનમાં વિચારે છે હવે બાજી પલટાઈ ગઈ છે હું પહેલાં જેવો પૈસાદાર રહ્યો નથી વર્ષોથી મારી સમૃદ્ધિમાં ઘટાડો થતો રહ્યો છે અને એ વકીલ કેમ મરી ન ગયો એના વિશે બૂરું વિચારે ખરાબ વિચારે છે હવે એની ઉંમર 40ની થઈ છે મારી પાસે બાકી રહેલી છેલ્લી પાઈ પણ એ લઈ જશે પરણશે અને મજા કરશે મનમાં એક પ્રકારનો શું છે મોહ અને પેલા પ્રત્યે ઈર્ષ્યા પરણશે અને મજા કરશે જ્યારે મારે ભિખારીની જેમ એની સામે ઈર્ષ્યાથી જોતા રહેવું પડશે ના ના આ તો ભારે થઈ ગઈ એનું મોત એ માત્ર ઉપાય રહ્યો છે એનું મોત થાય એ જ મારી પાસે એક ઉપાય છે જો એનું મોત થાય તો મારે પૈસા આપવા પડે નહીં અને હું બચી જાઉં ભિખારી થતાં રહી જાઉં રાત્રિના 3 વાગ્યા હતા એ અતિશય ઠંડી રાત્રિ હતી બેંક માલિક જેલ આવાસની ચાવી લીધી જેલ આવાસની એની ચાવી લીધી લાંબો કોટ પહેર્યો અને ઘરની બહાર નીકળ્યો જેલ પાસે જઈને એણે 2 વાર ચોકીદારને બૂમ પાડી પરંતુ કંઈ જવાબ ન મળ્યો હવામાનથી બચવા ચોકીદારે આ આશ્રયસ્થાન લઈ લીધું હતું અને હવે ક્યાંય જઈને ઊંઘી ગયો હતો એટલે અતિશય ઠંડી હતી અને ઠંડીને કારણે જે ચોકીદાર હતો જેલમાં જે પેલા વકીલને રાખ્યો હતો એનો જે પહેરેદાર હતો એ પહેરેદાર ઠંડીને કારણે ક્યાંક આશ્રયસ્થાન લઈને એટલે કે ઓછી ઠંડી લાગે એવી જગ્યાએ જઈને એ ક્યાંક સૂઈ ગયો હતો વૃદ્ધ બેંક માલિક વિચારવા લાગ્યો હું જો મારા ધાર્યા પ્રમાણે કરું તો લોકોને સૌપ્રથમ શંકા ચોકીદાર પર પડશે અત્યારે ચોકીદાર નથી હવે વૃદ્ધ બેંક માલિક છે એના મનમાં શું વિચાર આવે છે કે આને હું મારી નાખું અથવા તો મારે એને પૈસા ના આપવા પડે એવું કંઈક કરું તો બીજું કોઈ તો એની પાસે જતું નથી આખો દિવસ પહેરો ભરનાર એકલો ચોકીદાર ત્યાં હોય છે તો હું જો કંઈ પણ કરું તો એની શંકા એમ કે ચોકીદાર પર જશે અને લોકો ચોકીદારે જ કંઈક કર્યું હશે એવું માનશે અને હું પૈસા આપવામાંથી પણ બચી જઈશ એમ ચોકીદાર પર પડશે તે જેલના બારણા પાસે ગયો
એને નાનકડી બારીની અંદર ડોકિયું કર્યું. નાનકડી બારીની અંદર એને ડોકિયું કર્યું. કેદીના ઓરડામાં મીણબત્તી સળગતી હતી. કેદી ટેબલ પર બેઠો હતો. કેદીના ઓરડામાં મીણબત્તી ચાલુ હતી અને કેદી ટેબલ પર બેઠો હતો. કેદીની પીઠ સિવાય કશું દેખાતું ન હતું. ટેબલ પર અને ટેબલની બાજુમાં પથરાયેલી શેતરંજી પર ઉઘાડા ખુલ્લા પુસ્તકો ખાલી દેખાતા હતા. એને બારી પાસે જઈને જોયું તો કેદી બેઠેલો એટલે ટેબલ પર બેઠેલો હતો અને એની પીઠ જ દેખાતી હતી. આજુબાજુ બધા પુસ્તકો પથરાયેલા પડેલા હતા શેતરંજી ઉપર અને એ રીતે એને અંદર ડોકિયું કર્યું. હવે 5-1 મિનિટ પસાર થઈ ગઈ. કેદી હજુ હાલતો ચાલતો ન હતો. 5-1 મિનિટ થઈ ગઈ તો હજુ કેદી એવો ને એવો જ જે સ્થિતિમાં હતો એમ જ હતો. કેદી હજુ હાલતો ચાલતો ન હતો. બેંક માલિકે બાણા પર ટકોરા માર્યા. બેંક માલિકે જઈને બાણા પર ટકોરા મારી જોવા કરે છે. મનમાં એને સ્વાર્થવૃત્તિ જાગી છે કે જઈને હું એને કંઈક કરી દઉં. એ જીવતો ના હોય તો કદાચ મારે એને કશું આપવું પડે નહીં અને હું ગરીબ થતાં બચી જાઉં એવી લાલચ એના મનમાં જાગી છે અને એટલા માટે એ ત્યાં ગયો છે. હવે ત્યાં ચોકીદાર પણ છે નહીં એટલે વિચારે છે કે એવું કંઈક કરું કે જેથી ચોકીદારના નામે બધી મારી આ ઝંઝટ જ પૂરી થઈ જાય અને નામ ચોકીદારનું આવે. એટલે એ બાણા પાસે ગયું. બાણા પાસે જઈને એને બારીમાંથી જોયું તો એને દેખાયું કે એ વકીલ છે. એ વકીલ ટેબલ પર બેઠો છે. એની પીઠ દેખાય છે. આજુબાજુ પુસ્તકો પથરાયેલા છે. બેંક માલિકે બાણા પર ટકોરા માર્યા તેમ છતાં કેદી હાલ્યો ચાલ્યો નહીં. 5 મિનિટ સુધી ત્યાં ઊભો રહ્યો પણ એ જે સ્થિતિમાં હતો એ જ સ્થિતિમાં છે. સહેજ પણ એ હલનચલન કરતો નથી એટલે 5 મિનિટ સુધી હાલ્યો ચાલ્યો નહીં. પછી બેંક માલિકે ટકોરા માર્યો બાણા ઉપર તો પણ એ હાલ્યો ચાલ્યો નહીં. ત્યારબાદ ભરંક માલિકે બાણાનું તાળું તોડ્યું. ત્યારબાદ એ બાણાનું તાળું તોડ્યું. તે ઓરડામાં દાખલ થયો અને એણે એ પાતળા અને દુબળા થઈ ગયેલા માણસ વકીલને જોયું. એ નિંદ્રામાં ડૂબેલો હતો. બાણું તોડીને અંદર ગયો. અંદર ગયો તો એ ગાઢ નિંદ્રામાં સૂતેલો હતો. નીચેની બાજુએ વળેલા એના મસ્તકની સામે એક કાગળનો ટુકડો પડ્યો હતો એટલે એ ટેબલ પર માથું મૂકીને સૂઈ ગયો હતો એમના એમ જ. બાણું તોડીને અંદર પેલો બેંક માલિક આવ્યો તેમ છતાં એ હલ્યો ચાલ્યો નહીં અને જે સ્થિતિમાં હતો એ જ સ્થિતિમાં એ રહ્યો. તો નીચેની બાજુએ વળેલા એના મસ્તકની સામે એક કાગળનો ટુકડો પડ્યો હતો જેમાં સુંદર હસ્તાક્ષરમાં કંઈક લખેલું હતું. તો અહીંયા વકીલે છેલ્લે પેલા બેંક માલિકને બિરજનારી અને એને કહ્યું કે મારે કાલે તો એને સમય પૂરો થશે, મારે પૈસા આપવા પડશે. એટલે કંઈક યુક્તિ મનમાં વિચારીને એ અહીંયા આવ્યો છે. પણ અહીંયા આવીને જોવે છે તો કંઈક જુદું જ દ્રશ્ય દેખાય છે કે પહેરેદાર છે નહીં, વકીલ સૂતો છે, એને ટકોરા માર્યા દરવાજા પર તો પણ એ ઉઠ્યો નહીં, તાળું તોડીને અંદર આવ્યો અને તો પણ એ ગાઢ નિંદ્રામાં સૂતો હોય એવી જ પોઝિશનમાં એ છે. આપણે શબ્દના અર્થ લખીએ તો દિગ્મૂઢ થઈ જવું, પહેરેદાર, પહેરે કે લીધું ચોકીદાર, પહેરે કે લીધું ચોકીદાર. તો અહીંયા વકીલે તો એની શરત મુજબ એને શરૂઆતનું પહેલું વર્ષ એને કપરું લાગ્યું પણ તેમ છતાં એને
પોતાની જાતને સંભાળી લીધી અને પછી પુસ્તકોનું વાંચન શરૂ કર્યું. પુસ્તકોના વાંચન શરૂ કરવાથી એને પહેલાં 5 વર્ષ તો જુદા જુદા પુસ્તકો વાંચવામાં નીકળી ગયા. બાકીના 4 વર્ષમાં એ જુદી જુદી ભાષાઓ શીખીને અને એને વિતાવી દીધા. અને પાછળના 5 વર્ષ જે બાકી હતા એમાં એને આધ્યાત્મિક પુસ્તકો વાંચ્યા, જેનાથી એના જીવનમાં કંઈક પરિવર્તન આવ્યું. એને આ સંસારની મોહમાયા પરથી મન ઉઠી ગયું અને ભૌતિક સુખ સમૃદ્ધિમાંથી પણ એનો મોહ ઉઠી ગયો. એટલે હવે એને પેલા 20 લાખ રૂપિયા લેવાની કોઈ લાલચ છે નહીં. એટલે હવે એ શું કરે છે કે એનો જેમ જેમ મુક્તિનો દિવસ નજીક આવતો જાય છે તેમ તેમ એ કંઈક વિચારે છે કે મારે શું કરવું. અને પછી એને હવે આ 20 લાખ રૂપિયા લઈને એને શું કરવું, કારણ કે એને હવે સંસારની આ મોહમાયામાં કે ધન સંપત્તિમાં એમાં કોઈ રસ કે ઇન્ટરેસ્ટ છે નહીં. એટલે હવે એ કાગળમાં કંઈક લખ્યું છે પણ શું, હજુ બેંક બીજી બાજુ બેંક માલિકના મનમાં લાલચ જાગે છે, સ્વાર્થવૃત્તિ જાગે છે કે મારે એને પૈસા આપી દેવા પડશે શરત મુજબ 20 લાખ. કારણ કે હવે તો આજે 12 વાગે તો એને મુક્તિ મળશે અને મુક્તિ મળશે એટલે પછી મારા 20 લાખ રૂપિયા લઈ જશે તો મારી પાસે કશું બચશે જ નહીં. અને એ મારા 20 લાખ રૂપિયા લઈ જશે તો મોત શોખથી રહેશે, આનંદથી રહેશે અને મારે તો દુઃખિત થવાનું થશે. એટલે આવું બધું એ વિચારે છે અને એના કારણે એ સ્વાર્થવૃત્તિને કારણે એ અહીંયા જોવા માટે આવે છે. એ સમયે પાછો પહેરેદાર છે નહીં એટલે એને પાછું મનમાં કંઈક લાલચ જાગે કે જો એ રહે જ નહીં તો મારે પૈસા ના આપવા પડે. એટલે એવું વિચારીને એની પાસે આવે છે તો અહીંયા કંઈક જુદું જ દ્રશ્ય એને દેખાય છે. શું દ્રશ્ય દેખાય છે આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. બરાબર, અત્યાર સુધી આપણે જે પાઠનો અભ્યાસ કર્યો એ પાઠમાંથી આપણે 10 જેવા હેતુલક્ષી પ્રશ્નો બનાવીશું. લેખક પરિચયને બધું થઈને 15 જેવા તમારા હેતુલક્ષી પ્રશ્નો બનશે તો આખો પાઠ તમારો ક્લિયર થઈ જશે. ઓકે, બાકીનો પાઠ આપણે પછીના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.